નમસ્કાર મિત્રો, ધોરણ 7 ગણિત ની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ તેમાં આગળનો જે ટોપિક છે તે જોઈએ. તો 1 સેમી તો અમુક માપ તો તમે જાણતા હશો કે 1 મીટર બરાબર કેટલા સેમી, તો 100 સેમી. 1 કિલોમીટર ના મીટર કેટલા, તો 1000 મીટર. ઓકે, અને 1 કિલોગ્રામ ના ગ્રામ કેટલા, 1000 ગ્રામ. તો આ બધા માપ આપણે જાણીએ છીએ. મીટર નો વર્ગ બરાબર 1 હેક્ટર.
क्षेत्र माटे आपने कोई कितना मीटर का वर्ग छे तो 6750 मीटर का वर्ग बराबर कितना हेक्टर हो तो 6750 गुणा 1 એટલે 6750 ને આ 10000 વડે ભાગ દો આ શું સુટી ગઈ નીચે 3 પોઈન્ટ છે તો ઉપર 0 પોઈન્ટ શું થશે ભાઈ 675 હેક્ટર એ ભાગનું ક્ષેત્રફળ ભાગ એ પૂર્ણ ક્ષેત્રફળ કેટલો 6750 કેટલા હેક્ટર 0.675 હેક્ટર એ ભાગનું ક્ષેત્રફળ છે હવે આગળ શું કીધું છે કે રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો રસ્તાનું ક્ષેત્રફળ શોધવા માટે મિત્રો આપણે અહીંયા શું કરીશું રસ્તા સાથેનો ભાગ કેવો છે એની લંબાઈ અને પહોળાઈ એ જોઈ કે રસ્તા સાથેના ભાગની લંબાઈ રસ્તા સાથેના ભાગની લંબાઈ તો ચલે 9 5 5 100 મીટર થઈ અને રસ્તા સાથેના ભાગની પહોળાઈ રસ્તા સાથેના ભાગની પહોળાઈ તો પહેલી 75 હતી તો 5 5 બંને બાજુ વધતા કેટલા થશે 85 મીટર ઓકે હવે રસ્તા સાથે ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ કેટલી છે ભાઈ 100 મીટર ગુણ્યા પહોળાઈ છે 85 મીટર તો 8 ને 500 મીટર નો વર્ગ એ રસ્તા સાથે ભાગનું ક્ષેત્રફળ છે હવે રસ્તાનું ક્ષેત્રફળ કેટલું તો રસ્તા વગરની ભાગ કેટલું ક્ષેત્રફળ અને આ રસ્તા સાથેના ભાગનું ક્ષેત્રફળ તો રસ્તા સાથે ભાગના ક્ષેત્રફળમાંથી ભાગનું ક્ષેત્રફળ શું કરીશું બસ માટે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર રસ્તા સાથે ભાગનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરીશું ભાગનું ક્ષેત્રફળ તો રસ્તા સાથે ભાગ છે 8500 એમાંથી રસ્તા ભાગનું ક્ષેત્રફળ 6750 તો બાદ કરી દો શૂન્યમાંથી શું જાય છે શૂન્ય શૂન્યમાંથી 5 જાય છે તો 10 કરી શો અહીંયા ચલો 8500 એમાંથી 6750 બાદ કરી દીધી ઓકે તો 0 અહીંયા આવશે અહીંયા 4 અહીંયા 10 જાય 10 માંથી 5 જાય તો 5 અહીંયા 4 માંથી 7 જાય તો 7 જાય અહીંયા 14 માંથી 7 જાય તો 7 અહીંયા શું આવશે 7 માંથી 6 જાય તો 1750 મીટર નો વર્ગ એ કુલ ક્ષેત્રફળ છે મિત્રો રસ્તાનું ક્ષેત્રફળ છે ઓકે તો ભાગનું ક્ષેત્રફળ ભાગનું ક્ષેત્રફળ 0.675 હેક્ટર અને રસ્તાનું ક્ષેત્રફળ 1750 મીટર નો વર્ગ છે ઓકે તો મિત્રો અહીંયા મેં જોયું કે ભાગ છે ભાગની બહાર જ્યારે રસ્તો બહારના ભાગમાં હોય ત્યારે લંબાઈની પહોળાઈમાં જેટલો હોય એટલો રસ્તો બંને બાજુ એટલો વધારો થાય છે અને પહોળાઈમાં પણ વધારો થાય છે અને મોટા ક્ષેત્રફળમાં નાનું ક્ષેત્રફળ બાદ કરતા આપણને એ રસ્તાનું ક્ષેત્રફળ મળે છે તો દરેક નોટબુકમાં જો દાખલાને લખી લેવો હવે દાખલા નંબર 3 એ સજાય કે પણ ચાવી નથી કે 8 સેમી લાંબા અને 5 સેમી પહોળા પૂંઠા પર એક ચિત્ર દોરેલું છે તો દેખાય છે ચિત્રમાં જે પૂંઠું ચિત્ર જેના પર દોર્યું છે એ પૂંઠું લંબચોરસ છે અને એની અંદર ચિત્ર દોરેલો છે પૂંઠા પર ચિત્રની ફરતે અંદરની બાજુએ ચારે તરફ 1.5 સેમીનો હાસ્યો છેડેલો છે તો આ હાસ્યાનું ક્ષેત્રફળ શોધો તો મિત્રો તમને એક ખ્યાલ આવતો હશે કે સૌપ્રથમ જે લંબાઈને પહોળાઈ છે એ હાસ્યા સાથેની છે એટલે કે એ મોટો લંબચોરસ થશે અને જે હાસ્યો છોડેલો છે એની પહોળાઈ કેટલી છે 1.5 સેમી તો અહીંયા શું થશે લંબાઈમાં અને પહોળાઈમાં 1.5 1.5 નો શું થશે ઘટાડો થશે ઓકે તો જો હાસિયા સાથે જે પૂંઠું છે એ પૂંઠાની લંબાઈ l બરાબર 8 સેન્ટીમીટર અને હાસિયા સાથેની જે પૂંઠું છે એની પહોળાઈ b બરાબર કેટલી છે 5 સેમી હવે આખા પૂંઠાના હાસિયા સાથેનું ક્ષેત્રફળ શોધીએ તો હાસિયા સાથે પૂંઠાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ
8 સેન્ટીમીટર અને પહોળાઈ છે 5 સેન્ટીમીટર તો 8 ઇન્ટુ 40 સેમીનો વર્ગ એ હશિયા સાથે આખા કુંભનું ક્ષેત્રફળ છે હવે હશિયા વગર અંતરનો જે લંબચોરસ છે એની લંબાઈ જોઈએ હશિયા વગર અંતરના લંબચોરસ કુંઠાની લંબાઈ L બરાબર કેટલી થાય મિત્રો તો અહીંયા પદ્ધતિને આપણે અહીંયા કરી છે કે પહેલી કેટલી હતી 8 સેમી હતી એમાંથી જે પહોળો જે હશિયો છે કેટલો છે તો 1.5 સેમી માઈનસ 1.5 સેમી તો બાદબાકી કરો એ શું થશે 8 અને 1.3 ને 1.5 એટલે માઈનસ કેટલા કરવાના થાય છે ભાઈ 3 તો બરાબર કેટલા વચ્ચે અહીંયા 5 સેમી વધે છે એ લંબાઈ છે હવે એ હશિયા વગરના અંદરના જે લંબચોરસ છે એ કુંઠાની આપણે પહોળાઈ કરીએ પહોળાઈ પહોળાઈ કેટલી કેટલી હતી 5 સેમી હતી એમાંથી 1.5 માઈનસ 1.5 ને બાદ કરતા તો 5 માઈનસ 3 બરાબર કેટલા સેમી આવે છે 2 સેમી એ પહોળાઈ આવે છે હશિયા વગરનો લંબચોરસ હવે હશિયા વગરના લંબચોરસનું ક્ષેત્રફળ હશિયા વગરના લંબ ચોરસ કુંઠાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી હતી 5 સેમી અને પહોળાઈ 2 સેમી તો 5 સેમી ગુણ્યા 2 સેમી બરાબર કેટલા થશે 10 સેમીનો વર્ગ ઓકે તો હવે હશિયાનું ક્ષેત્રફળ શોધીએ હશિયા સાથેનું ક્ષેત્રફળ એમાંથી હશિયા વગરનું ક્ષેત્રફળ છે શું કરશું 12 તો હશિયાનું ક્ષેત્રફળ બરાબર 40 સેમીનો વર્ગ એટલે કે હશિયા સાથેના લંબચોરસ કુંઠાનું ક્ષેત્રફળ માઇનસ હશિયા વગરના લંબચોરસ કુંઠાનું ક્ષેત્રફળ 10 સેમીનો વર્ગ બરાબર કેટલા સેમીનો વર્ગ હશે ભાઈ 30 સેમીનો વર્ગ ઓકે તો આ શું આવશે